કવિઓ દુષ્કાળને કેવી રીતે બિરદાવે છે તેવી છે. દુષ્કાળ આપણે અત્યારે આ મુલકમાં દુષ્કાળ પડ્યો છે, જે વરસાદ વરસતો નથી, અને કવિ દુષ્કાળને કેવી રીતે બિરદાવે છે. જ્યારે હું પણ બિરદાવું છું કે આંબુને જાંબુ સુકાઈ ગયા અને ખેડૂતો એ મેલી બે વડરાજ, તોય ના વરે ધરતીનો ધણી એમ લો. આજે આંબુને જાંબુ સુકાઈ ગયા પણ મનુષ્ય તડપડે જેમ જળવાઈના માછલી પી ગયો. રુધિરને આગલી પાછલી કાહું તાંબુ પિત્તળને ધાતનો રહી ગયેલી કમરમાં લંગોટી હાથમાં કાચલી. અરે ધરા પર રહ્યો નહીં કોઈ કેનો ધણી, દેવ કોઈ હવે કેમ નભશે ધણી. ગેબના નગારા કાળના ગડગડે, પણનો આભથી એક ફોરું પડે. અરે ગૌ બહેન ઓરને ક્યાંય નો દૈયા ધડે, અને હુવાણી મેદની બાપ સડી જણું પડે. અરે લીંબુ દોદો જેની મૂસ પર લટકતા, એ ચાલતા મરડમાં એ ઠરડમાં ચટકતા, એ ઊંધે દડ હાલતા ક્યાંય ન અટકતા, એવા મરદો થયાલ ભૂંડેયાલ દેશમાં ભટકતા. આવી દુષ્કાળે ઝપટ બોલાવી, અને દુષ્કાળે ક્યાં ક્યાં ઝપટ બોલાવી કે કાળે જઈ દેશના ગીર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવડ્યો, કડી ત્રોડી અને રેટવે છે ગર્યો, પ્રાચીએ ફોદલી હાથ યાંટા ફેર્યો, ઓખો બરડો એને ચડાવ્યા ઉરમાં, અને ગયો હાલારને આવતા પૂરમાં, ને મંડી ગયો ગોંડલે ગુબારા પાડવા, જૂનાના ન્યાથી હલાવ્યા જાડવા, ને આ રિયોની બળદીઓ કોઈને નાડવા, અને ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. પછી ગજવી ભુજને મારવાડે ગયો, એ થાનકે થાનકે ઘણો હરડો થયો, એ લોટો જટો કરી અને માલ છીંધનો લ્યો, અને કરાચી જઈ અને મુકામ જબરો કયો. ને બંદરના વાણને મંડી ગયો બોળવા, ઢંડોળી મેદની મીડો ધમરોળવા, એ વાગડના લોકને રિયોની વરોળવા, ને વણિકને રિયોની ત્રાજવે. પછી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજવા, એ ધંધુકા લીંબડી મંડી ગયા ધ્રુજવા, એ રહ 33 ન દીધો રીજવા, આ તો ભેકારી આવ્યો બાપ મલકને ગુંજવા. આવી ઝપટ બોલાવી. પછી તો કવિઓ ચારણો બારટો ઈષ્ટદેવને યાદ કરવા મીડ્યા. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા, પણ જીવન મરણ લગ માણ અમાણી રગ જે કચ્છપ રાઉત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાત નો ભાંગે રાણ કમણે કચ્છપ રાઉત. ચારણો પોતાની ભગવતીને યાદ કરતા કે છે કે નિશા સામળી કામળી હોઠ કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, અને તુહી તારલે જ્યોત ઝીણી જબુકે, ફરે આભકા પંથ ફેરાન ચૂકે. અરે તુહી સાયરા નીર ગંભીર ગાજે, ભીડે આકડા વાકડા નાડ છાજે, અને ધકે હાલતા લોઢ લેતા હેલોળા, અને ગરમથી જળાબોળ અંગે કિલો. આમ ભગવતીને યાદ કરતા એમ કહેવાય છે કે નાભીથી નીકળે અને ધણીનો સુણે ધા, તો તમારી આરાધનામાં ઉણપને કાતો વાયો કળિયુગનો વા. બાકી નાભીથી જે શબ્દો નીકળી જાય અને ભગવતી જો સાંભળી જાય તો તમારો બેડો પાર થઈ જાય. અને મિત્રો એમ કહેવાય છે કે આભા મંડળની માથે કવિઓ નેજવા કરી કરી અને આમ જોઈ રહ્યા છે. આભા મંડળની માથે એમ કહેવાય છે ગાની ખરી જેવડી વાદળી દેખાણી, અને એમ કહેવાય છે વાદળી ખરી ગાની ખરી જેવડી દેખાણી, અને થતા થતા હાથી જેવડી થઈ, અને હાથી જેવડી થતા થતા એમ કહેવાય છે કે આખું આભ વાદળાથી હકડાવા મંડાણું, અને સોમ કડાક ધણ એમ કહેવાય છે કે વીજળીના કડાક અને ભડાકા મીંડા થવા, અને એમ કહેવાય છે કે બોર બોર જેવડા ફોરા મીંડા પડવા. જેમ ભોળાનાથના વીરભદ્ર નામના ગણના ડોકમાંથી મોતીની માળા તૂટી ગઈ હોય અને એક એક મોતીડું પૃથ્વીની માથે પડે, એમ આભની અંદરથી આભામંડળની માથેથી એમ કહેવાય છે વરસાદના ખોરા મીંડા પડવા. અને અનુભા ગઢવી વરસાદનું વર્ણન કરતા કહે છે કે ધરા ઉપર મેઘ આવ્યો ધડાકે, લીએ વારણા વીજળી દે ગડાકે, ઉપડા નદી જળ બંબોળ વાટે, અને ધણેના ડુંગરાજ પેટાળ ફારે, ધરા આબતણા બેપડ ધડુક્યા, ધણેના ઢોલ મેઘ રાજા વળુકા. આવો વરસાદ વરસ્યો.